સૌ મિત્રો સ્વજનો વિચાર ક્રાંતિ અભિયાનના આપણા સૌ દંપતીઓ મધુર દંપત્ય શ્રેણી અંતર્ગત આજે મારે એક આગળના એપિસોડ વિશે વાત કરવી છે અને આ એપિસોડ પણ મેં મારા પુસ્તક દંપત્ય ગીતામાંથી લીધેલો છે। ક્યારેક મને પ્રશ્ન પૂછે છે કેટલાય દંપતીઓ કે જીવન સાથી તરફ હું લાગણી વ્યક્ત કરી શકતો નથી, પ્રેમ તો ખૂબ છે, લાગણી પણ છે, પણ હું વ્યક્ત નથી કરી શકતો, એને માટે શું કરવું। મારે સૌ દંપતીઓને કહેવાનું છે કે આ ખરેખર કોઈ દોષ નથી, પણ ઘડતરની ખામી છે। હું તમને એક વાત બહુ ચોક્કસ કહું છું કે જો તમે તમારા જીવન સાથી પ્રત્યે તમે જો લાગણી વ્યક્ત નહીં કરી શકતા હો તો તમને તમારા દંપત્ય જીવનની અંદર તિરાડ ઊભી થવાની થવાની થવાની। તમારું પહેલું કામ છે કે તમારી લાગણી એના તરફ ફેંકો। લાગણીનો અર્થ મધુ લાગણી, સારી લાગણી, અને એના ઉપર સતત ફેંકતા રહો, સતત બતાવતા રહો। અને એ રીતે તમે ગમે તેટલા મોટા અધિકારી હો કે ગમે તેટલા કોઈ બેન છે મોટા, એકદમ સારા સમાજના મોટા કાર્યકર હોય, પણ જ્યારે પતિ પત્ની તરીકે જ્યારે આવે છે ત્યારે બંને એકબીજામાં ખોવાઈ જવું જોઈએ। આનું કારણ શું? આનું મનોવૈજ્ઞાનિક કારણ છે અને ગોઈતું છે કે બાળપણમાં લાગણીઓ દબાઈ ગઈ હોય છે, માતા પિતા ગુસ્સાવાળા હોય, કડક હોય, અને એ વારંવાર કડકાય અને ગુસ્સો કરવાને કારણે બાળકોની અંદર એ લાગણી દબાઈ જાય, અને દબાઈ જાય પછી એ લાગણી ક્યારેય બીજાને બતાવી શકતા નથી। મને બીજા તરફ આનંદ થાય તો હું આનંદ બતાવી ન શકું, મને બીજા તરફ પ્રેમ થાય તો હું પ્રેમ બતાવી ન શકું, મને બીજા તરફ ખૂબ ભાવ ઉત્પન્ન થયો તો હું બતાવી ન શકું। તો આ વાત તો બહુ સારી ન કહી શકાય। લગ્ન જીવન અને દાંપત્ય જીવનમાં તો આ વર્તન બહુ મુશ્કેલ પડે। જીવન સાથી કોઈ વાતચીતમાં કાર્યમાં લાગણી વ્યક્ત કરી શકતા હોય જ્યારે ખરેખર બાળપણમાં હોય ત્યારે એની ટીકા કોઈએ કરી હોય, એને બોલતા બંધ કર્યા હોય, અને યુવાન થાય ત્યારે એ ખરેખર બોલવાની તૈયારી કરી શકતા નથી। એટલે કે બાળપણની અંદર ફરીવાર બાળપણ તો કેવી રીતે લાવવું? બાળપણમાં કોઈ હોય એ કઈ બોલવા જતા હોય કે કોઈ કેમ કે ભાઈ તને ખબર ન પડે, તારે આવું ન બોલાય। હવે આ બાબત ઉપર જ્યારે મારે માતા પિતાને કહેવું છે કે તમારા બાળકોની અંદર એક વાત બહુ ચોકસાઈપૂર્વક ખ્યાલ કરો કે એ જ્યારે કોઈને કોઈ પ્રકારની લાગણી બતાવતા હોય, કોઈને કોઈ પ્રકારની વાત કરતા હોય, ત્યારે એના ઉપર પરાણે દબાણ કરીને પણ એની લાગણીને વ્યક્ત ન કરવા માટે દબાણ કરો, ગુસ્સો કરો, આવું ન કરતા। જો આવું કરશો તો અત્યારે તો તકલીફ અનુભવશે, પણ જીવનમાં મોટા થશે, લગ્ન થશે, ત્યારે પણ એના દાંપત્ય જીવનની અંદર એ લાગણી બતાવી નહીં શકે। એક બીજો પણ પ્રશ્ન છે કે ક્યારેક ક્યારેક શાળામાં ગયા હોય અને શાળામાં શિક્ષકોએ પણ બહુ વધારે પડતા શિસ્તના આગ્રહી શિક્ષકો હોય તો એણે પણ લાગણી બતાવવા માટે કડક સજા કરી હોય, કડકાઈથી વર્તન કર્યું હોય, અને આવી પરિસ્થિતિમાં જ્યારે મોટા થાય ત્યારે ખરેખર લાગણી બતાવી શકતા નથી। મારે બે દંપતીઓને કહેવું છે કે તમે એકબીજા તરફની લાગણીઓ ખૂબ સતત રીતે આપો છો, વ્યક્ત કરી શકો છો, જો ન કરી શકતા હોય તો અત્યારે હું તમને કહું છું એવી થોડી કસરતો કરો। પહેલી કસરત, નાટકીય રીતે તમને ગમે કે ન ગમે છતાંય એકદમ આનંદ, પ્રેમ, ઉમળકો, સુખ, દુઃખ, આ વ્યથા જે કંઈ તમને થઈ હોય એ તમે તમારા જીવન સાથી સાથે શેર કરો। થોડાક વખત પૂરતા જીવન સાથીએ પણ જરા વધારે સારી રીતે સમજવું, કદાચ સરખી રીતે ન રજૂ કરે તો સામેના જીવન સાથીએ કોઈ ચિંતા ન કરવી। આ એક ટ્રાયલ છે, કસરત છે, અને મનોવિજ્ઞાન એમ કહે છે કે તમે 21 વખત આવી રીતે કરતા રહેશો એટલે ધીમે ધીમે તમારા જીવન સાથી તરફ તમે લાગણી વ્યક્ત કરવામાં કાચા પુરવાર નહીં થાઓ। આગળ
जो आ प्रयास नहीं करो तो दाम्पत्य जीवन में उष्मा नहीं आवे। आ खूब गंभीर बाबत छे। मैं अनेक दंपतियों में आ एक ज प्रश्न ने काढ़ी अने दाम्पत्य जीवन ने सारू करवा माटेनो प्रयत्न कर्यो छे। अमे कोई मानो के कोई सेमिनार में बात करता हो दंपतियोनी त्यारे पण आ वात ने वधारे मुद्दो महत्व आपी छे। सामेना जीवन साथीए एवुं वातावरण उभुं करवुं जोईए के पोतानो जीवन साथी कोई लागणी व्यक्त न करी शकतो होय तो लागणी व्यक्त करवा माटे एने रस्तो बतावो। तमे एटली लागणी सामे आपो एटले आपोआप एने लागणी आपवानी फरज पड़े अने उत्साह उभो थाय अने जीवन साथी पण तमारा तरफ आज रीते लागणी बतावशे। जीवन साथीना मन थी खुला करो, एने मननी बांधो नहीं। एने खास बहु अगत्यनो बधा माटे जीवन साथी तरफ लागणी व्यक्त न करता तमाम जीवन साथी ने बीजा जे जीवन साथी छे एने बाळपणना प्रश्नो पूछवाना अने बाळपणमां एना उपर जे दबाण आव्युं एना उपर गुस्सो आव्यो एना उपर अन्य प्रकारनी कटु लागणी आवी एने वेवड़ावी देवी जोईए। वेवड़ावी देवी एटले वात करीने बोलवानी अंदर एने वेवड़ावी देवी जोईए। जो तमे आ वेवड़ावशो तो ज तमारा तरफ आवशे। મોટા ભાગના દંપતી આના માટે ક્યારેય પ્રયત્ન નથી કરતા। મધુર દાંપત્ય છે એ પહેલા 5 વર્ષની અંદર માત્ર ને માત્ર એક શિક્ષણની ભૂમિકા છે। એટલે કે પહેલા 5 વર્ષમાં જીવન સાથીની થયેલી કોઈ પણ ભૂલ છે એ ખરેખર ભૂલ નથી પણ માત્ર ઘડતરની ખામી છે। જે જીવન સાથી લાગણી બતાવી શકતા નથી ત્યારે બીજા જીવન સાથીએ ઈ જ્યારે વાતો કરતા હોય ઈ જ્યારે રજૂ કરતા હોય ત્યારે એની વાત ખોટી છે એની વાત સાચી નથી એવી ટીકા કોઈ દી ન કરવી। અને આપણે આગળ વધશું કે જીવન સાથીની ફરજ શું। જીવન સાથી પોતાની લાગણી વ્યક્ત કરતા નથી તો સામા જીવન સાથીની ફરજ શું કે એને બાળપણના પ્રશ્નો પૂછી અને એને વેવડાવી દો લાગણીને એટલે બહાર કાઢો। ઈ જ્યારે વાત કરતા હોય ત્યારે તમે બનતા સુધી એને વાત કરવા દો। ભલે મોટા હોય તમારા કરતા મોટા હોય કેટલાક અધિકારીઓ હોય કેટલાક બહુ વધારે પૈસાવાળા પણ હોય ઈ પણ પોતાની લાગણીને વ્યક્ત કરી શકતા નથી કારણ કે એમાં એનો કોઈ દોષ નથી। દોષ તો માત્ર બાળપણની અંદર ન જે પરિસ્થિતિ બગલી એનો દોષ છે। માતા પિતાએ જે ભૂલ કરી એનો દોષ છે પણ એ દોષને કાઢવાની જવાબદારી અન્ય જીવનસાથીની છે। એટલે કે પહેલા 5 વર્ષની અંદર દરેક જીવનસાથીએ એકબીજાને મનથી મોકળા મને વાત કરી શકે એ લેવલમાં આવ્યા પછી જ ભૂલો ગોતવાની શરૂઆત કરો। સૌ કોઈ દંપતી ખૂબ આગળ વધે એવી લાગણી સાથે અને દંપતીઓ બહુ સારી રીતે જીવન પસાર કરે એવી લાગણી સાથે સૌને ધન્યવાદ।